રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિવાદનો મામલો જે પ્રમાણે પ્રકાશમાં આવ્યો હતો ત્યારે ક્ષત્રિય સમાજની મહારેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. બહુમાળી ચોકથી કલેક્ટર કચેરી સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પુરુષો કેસરી સાફા અને મહિલાઓ કેસરી સાડીમાં જોડાયા હતા રેલીમાં. રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર પણ જે રીતે પાઠવવામાં આવશે તેવી વિગતો પણ સામે આવી હતી. ત્યારે ક્યાંક આ પહેલા પણ જે કહી શકાય કે જે મહત્વ જી હા, જો વાત કરો તો સત્રની આજ પૂર્ણ બેઠક પૂર્ણ થયા બાદ આપણે બતાવું રાજકોટના કહી શકાય મહારેલીનું છે કરવામાં આવ્યું છે. એ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ક્ષત્રિય સમાજના આગેવાનો હોય કાર્યકર્તાઓ હોય છે પણ છે મોટા પ્રમાણમાં જોવા છે. પરસોત્તમ રૂપાલાની એક જ તેમાં છે તે કરવાના પગલે છે તે અને મહિલાઓ પહોંચે પરંતુ જયારે બીજી તરફ જો વાત પુરુષોએ છે તે કેસરિયા ધારણ કર્યા છે ત્યારે મહિલાઓ છે તે કેસરી કલરની સાડીમાં જોવા મળી રહી છે. એ ક્ષત્રિય સમાજ દ્વારા છે તે આજની જે બેઠક મળી હતી વિવિધ જે નિર્ણયો અને જે જુદા જુદા મુદ્દા ઉપર ચર્ચા થઈ હતી તે ચર્ચા બાદ છે તે રાજકોટ ખાતે છે આ આંદોલનની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે કે મોટી સંખ્યામાં છે તે બહુમાળી ચોકમાં ક્ષત્રિય સમાજના કાર્યકર્તાઓ આગેવાનો સહિતના હોદ્દેદારો છે તે જોવા મળી રહ્યા છે. માત્ર રાજકોટમાં જ નહીં પરંતુ આગામી દિવસોમાં છે તે સમગ્ર ગુજરાતમાં છે તે વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવશે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ છે તે મેદાને જોવા મળી રહ્યું છે. રાજકોટના બહુમાળી ચોકમાં છે તે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જે મોટી સંખ્યામાં છે ક્ષત્રિય સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે. બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસનને પણ ગોઠવવામાં આવ્યું છે. પોલીસનો કાફલો છે તે બહુમાળી ચોકમાં જોવા મળી રહ્યો છે. કલેક્ટર તંત્ર સુધી છે તે આવેદન પત્ર પાઠવવા માટે છે તે મહારેલીનું આયોજન કરવા જે અંતર્ગત છે તે ક્ષત્રિય સમાજના જે પુરુષો છે તેમને માથા ઉપર છે તે કેસરિયા ધારણ કર્યા છે ત્યારે મહિલાઓ દ્વારા છે તે કેસરી કલરની સાડી પહેરી અને જે મહારેલીમાં છે તે જોડાયા છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે બહુમાળી ચોક આવેલો છે રાજકોટનો હર્દ સમા ચોક કહી શકાય તે બહુમાળી ચોકમાં છે તે મોટી માત્રામાં છે તે હાલ ક્ષત્રિય સમાજના આગેવાનો કાર્યકર્તાઓ અને ક્ષત્રિય સમાજના લોકો છે તે એકઠા થયા છે. માત્ર ક્ષત્રિય સમાજ નહીં પરંતુ દરેક સમાજને જે સમર્થન માટેની જે ગુહાર ક્ષત્રિય સમાજ દ્વારા લગાવવામાં આવી હતી તો દરેક સમાજના લોકો છે તે હાલ જોવા મળી રહ્યા છે. ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો જે હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા એક સોગંદ પણ લેવામાં આવ્યા છે કે જે સોગંદ લેવામાં આવ્યા છે કે જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ત્યારે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ છે તે મતદાન પણ કરવામાં આવશે. ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાન છે તેમની સાથે જ વાત કરીશું. ખાસ કરીને મહારેલીનું આયોજન શું કહેશો? ખાસ કરીને ગુજરાત આખાના ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય. રાજપૂત સંકલન સમિતિ પણ આખા ગુજરાતમાં તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે સંમેલનો થાય, આવેદનપત્રો અપાય, મહારેલી થાય, મહાસંમેલન પણ આવનારા દિવસોમાં રાજપૂત સંકલન સમિતિ દ્વારા તારીખ જાહેર કરવામાં આવશે. કાલે સાંજે ધંધુકા ખાતે પણ ખૂબ મોટું ક્ષત્રિય સમાજનું મહાસંમેલન છે અને અમારી એક જ માંગ ઉપર અમે અડગ છીએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય. ખાસ કરીને આજે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પુરુષોએ મસ્તક ઉપર છે તે કેસરિયા ધારણ કર્યા છે અને મહિલાઓ દ્વારા છે તે સાડી પહેરી અને રેલીમાં જોડવાનું છે. શું કહેશો? ખાસ કરીને જ્યારે 18 વર્ષની બેન દીકરીની વાત હોય ત્યારે અમારા રાજા રજવાડાઓએ કે અમારા ક્ષત્રિય સમાજના વડવાઓએ માથા દેતા ગૌ ગાયુની માટેની વાત હોય, બેન દીકરીના સન્માનની વાત હોય કે 18 વર્ષનો કોઈ દીકરીને અન્યાય થતો હોય ત્યારે અમારા વડવાઓએ માથા દેતા એક પણ વિલંબ કર્યા વગર માથા દીધા. એટલે હું તમારા માધ્યમથી 18 વર્ષને પણ કહું છું
કે આપ સૌ આ લડાઈમાં અમારી સાથે જોડાવ અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થઈ તમારો મુખ્ય ધ્યેય છે. મુખ્ય માંગ આજનો કલેક્ટરને આવેદન આપવાના છો, મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા છે, મુખ્ય માંગ છે. મુખ્ય માંગ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય. ક્ષત્રિય સમાજના આગેવાનો અન્ય આગેવાનો છે તેમની સાથે વાત કરીશું, અને ખાસ કરી અને અન્ય જે બ્રહ્મ સમાજના પણ કાર્યકર્તા છે તેમની સાથે વાત કરી. ખાસ કરીને આજે આપ ક્ષત્રિય સમાજના સમર્થનમાં ઉતર્યા છો, શું કહેશો? ક્ષત્રિય સમાજના ટેકામાં બ્રહ્મ સમાજ પણ આવી ગયો છે. બ્રહ્મ સમાજ આ ક્ષત્રિય સમાજની બેન દીકરી ઉપર જે રૂપાલાએ અભદ્ર ટિપ્પણી કરી છે તે તદ્દનીય નિંદનીય છે, અને આવી ટિપ્પણી એને વારંવાર, આ એક હાસ્ય કલાકાર જેવો માણસ છે, આને ખરેખર ચૂંટવાનો જોઈએ અને આને તો ટિકિટ રદ થવી જોઈએ. અને આ બેન દીકરી આજે એમ કીધું અમારે જોર કરવું પડશે, ત્યારે અમે જમતલીએ ભાઈઓ જો બેઠા રહી તો અમારા માટે શરમજનક કહેવાય, એટલે અમે પણ મેદાનમાં આવ્યા છે, બ્રહ્મ સમાજ પણ મેદાનમાં આવ્યો છે. એટલે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ, અને આ એક વ્યક્તિ માટે આ ભાજપ આટલું બધું ક્ષત્રિય સમાજ અમે વિરોધ કરે છે એ સમજાતું નથી મને. ક્ષત્રિય સમાજ અમે વિરોધ કરવો ન જોઈએ, અને ક્ષત્રિય સમાજની વાત માની અને રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ, મારી આ માંગ છે. તો પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનનો મામલો જે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે ક્ષત્રિય સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના હાર્દ સમા બહુમાળી ચોકથી કલેક્ટર કચેરી સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આપ જે રીતના દ્રશ્ય જોઈ રહ્યા છો કે પુરુષો કેસરી સાફા અને મહિલાઓ કેસરી સાડીમાં જે જોડા રૂપાલા અડીખમ છે તેવા પોસ્ટરો લાગ્યા હતા. ત્યારબાદ છે તે આજની જે બેઠક મળી હતી ક્ષત્રિય સમાજની ગરાસિયા બોર્ડિંગ ખાતે, તે બેઠક એક મહત્વપૂર્ણ બેઠક કહી શકાય, કારણ કે રાજકોટ તો રેલી બાદ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવશે. બહુમાળી ચોકમાં પોલીસનો કાફલો પણ અડધે રાત સુધી ઘૂંટી દેવામાં આવ્યો છે. મહત્વની વાત કહી શકાય કે જે રીતે રાજપૂત સમાજમાં હજુ પણ રોષ યથાવત જોવા મળી રહ્યો છે, આ પહેલા પણ ભારતીય જનતા પાર્ટીના રાજકોટના લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ બે વાર માફી પણ માંગી હતી, પરંતુ હજુ પણ મામલો ગરમાયેલો જોવા મળી રહ્યો છે. રાજકોટના હાદસામાં બહુમાળી ચોક ખાતે પણ જે અત્યારે મહારેલીનું જે આયોજન થવા જઈ રહ્યું છે, ક્ષત્રિય સમાજની મહારેલી કે જેમાં પુરુષો કેસરી સાફા અને મહિલાઓ કેસરી સાડીમાં જે જોડાયા છે, ત્યારે તેઓ કલેક્ટર કચેરી ખાતે લોકસભાના જે ઉમેદવાર પરસોત્તમ રૂપાલા જે જાહેર થયા છે તે એક ક્ષત્રિય સમાજની એક ટિપ્પણી જે કરી ટિકિટ લોકશાહીમાં જે છે તો જે મુગલોના રાજની અંદર જે રાજપૂતો બલિ રોડ આ લોકશાહીમાં હવે પછી આગળની જે રણનીતિ છે એ અમારા વડીલો અને જે સંકલન સમિતિના જે સભ્યો છે એ નક્કી કરશે. રાજપૂત સમાજ આજે એક છે, કાલે એક છે, અને તમામે તમામ રાજપૂત સંગઠન સાથે છે. એવી જ મારે પણ વાત કરવામાં આવે તો હાલ છે તે રાજકોટના બહુમાળી ચોકમાં છે તે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે, અને કલેક્ટર તંત્ર સુધી છે તે આ રેલી જશે અને આવેદન પત્ર પાઠવશે. જી હજુ પણ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજની
પ્રચંડ મહારેલી પણ જોવા મળી છે. ક્ષત્રિય સમાજ ને તમામ સમાજ નું સમર્થન પણ અત્યારે જે મળી રહ્યું છે, સાથે જે કહી શકાય કે ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે આવતો ક્ષત્રિય અને ક્ષત્રિયાણીઓ પણ અત્યારે આવતો જે બહુમાય તેજ તે રણનીતિ સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી. વાત કરવામાં આવી તો બે પાર્ટમાં છે તે સમગ્ર રણનીતિ ઘડવામાં આવી છે. જે ફોર્મ છે તે 12 તારીખ સુધી જે રૂપાલા પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરશે ત્યાં સુધીના જે વિવિધ કાર્યક્રમોની રણનીતિ ઘડવામાં આવી હતી. ત્યારબાદ છે તે જો ફોર્મ રૂપાલા ભરશે ત્યારબાદ કઈ પ્રકારની તેની માહિતી છે તે હાલ ક્ષત્રિય સમાજે પણ આપી નથી. જી જી આ જો વાત કરવામાં આવે તો હાલ બહુમાળી ચોકમાં છે તે મોટા પ્રમાણમાં છે તે લોકો જોવા મળી રહ્યા છે. ત્યારે એ હાલ છે તે કેસરિયા ધારણ કર્યા હોય તેવું લાગી રહ્યું છે. ક્ષત્રિય સમાજ દ્વારા છે તે અહીંયા અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ છે તે જોવા મળી રહ્યા છે. ત્યારે અહીંયા આગેવાનો છે તેમની સાથે વાત કરીશું. ખાસ કરીને આપ મહારેલીમાં જોડાય છો, શું કહેશો? મીડિયાના માધ્યમથી ખાસ જાણવા માંગુ છું કે આજે અમુક મીડિયાએ એવું પ્રસારિત કર્યું હતું કે રાજકીય કંઈક સીટ રાજકીય પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનનો જે મામલો સામે આવ્યો હતો ત્યારે ક્ષત્રિય સમાજની જે મહારેલીનું જે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અત્યારે તેઓ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત થઈ ગયા છે. કલેક્ટરના આવેદન પત્ર પણ અત્યારે જે પાઠવવામાં આવ્યું છે અને સાથે જયારે કહી શકાય કે એક બાજુ અમદાવાદમાં કરણી સેનાના જે પ્રમુખની જે અટકાયત કરવામાં આવી હતી, બીજી બાજુ જે રીતે બહુમાળી ચોક થી લઈને ક્યાંક કલેક્ટર કચેરી સુધી પોલીસનો કાફલો પણ અત્યાર જે ગોઠવી દેવામાં આવ્યો છે. મહિલાઓ કેસરી સાડીમાં જોડાયા છે, સાથે પુરુષો પણ કેસરી સાફામાં અત્યારે આ રેલીમાં જે જોડાયા હતા, સાથે જે અત્યારે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે જે પુરુષો અને મહિલાઓ જે ઉપસ્થિત થયા હતા અને સાથે જ અત્યારે અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું છે અને ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજ પણ તેમના સમર્થન આપવા માટે રાજકોટ ખાતે અત્યારે આવતો ઉપસ્થિત થયા છે. તો ક્ષત્રિય સમાજના આગેવાન અને રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજા સહિત નૈનાબા જાડેજા, પદ્મિનીબા વાળા સહિતના આગેવાનો અત્યારે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત છે. આવેદન પત્ર પણ તેમના દ્વારા જે પાઠવવામાં આવ્યું છે. બીજી બાજુ ગાંધીનગરમાં પણ 1.5 લાખ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ જગ્યાએ આવેદન પત્ર પાઠવીશું તેવી બાબતમાં ક્ષત્રિય સમાજ દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે હવે સવાલ એ જ યથાવત છે કે જ્યારે રાજકોટમાં રૂપાલાના વિરોધમાં ક્યાંક અત્યાર તો ક્ષત્રિય સમાજ અને સાથે અન્ય સમાજ પણ અત્યાર તો જે વિરોધમાં જોવા મળી રહ્યા છે, હવે આગળ હાઈકમાન્ડ દ્વારા કેવા પ્રકારની જે ચર્ચા વિચારણા ધરવામાં આવશે, હવે કેવા પ્રકારનો માહોલ જોવા મળશે તેને લઈને પણ એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. તો બહુમાળી ચોક થી લઈને કલેક્ટર કચેરી સુધી જે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જ રેલી બાદ કલેક્ટરના આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું છે. પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનનો જે મામલો પ્રકાશમાં આવ્યો હતો જેમાં ગુજરાત કરણી સેનાની જો વાત કરવામાં આવે તો તેમને પણ ક્યાંક જે સહયોગ આપ્યો હતો રોષ પણ યથાવત છે. ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે નિવેદન આપ્યું હતું કમલમનો ઘેરાવો કરવા માટે રાજપૂત સમાજને જે આહવાન કરવામાં આવ્યું હતું. ટિકિટ નહીં રદ થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે ક્ષત્રિય સમાજ દ્વારા. અને મહત્વની વાત કહેવાય કે બહુમાળી ચોકમાં એક બાજુ પોલીસ બંદોબસ્તમાં જે ગોઠવવામાં આવ્યો હતો આ જે રીતના દ્રશ્ય જોઈ રહ્યા છો, પુરુષો કેસરી સાફા અને મહિલાઓ કેસરી સાડીમાં જે રેલીમાં જોડાયા હતા, રેલી બાદ કલેક્ટરના આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું છે.
ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો જે આ મહારેલીમાં જોડાયા છે. રાજકોટમાં ક્ષત્રિય સમાજની પ્રચંડ મહારેલી અત્યારે જોવા મળી રહી છે.